વિદ્યાર્થી મિત્રો, હવે કલીલના ઉપયોગો છેલ્લો ટોપિક છે આપણો. કલીલના ઉપયોગો શું છે? તો અગત્યની ટૂંકનો જ છે કે કોટરેલ, ધુમાડા, અવક્ષેપક. હવે કોટરેલ, ધુમાડા, અવક્ષેપક અથવા તો ધુમાડા વિદ્યુતીય અવક્ષેપન આવું પણ કહી શકાય છે. હવે સામાન્ય રીતે જે ઈંટો પકાવવાની ભઠ્ઠીઓ હોય ને ત્યાં કોલસાનું દહન બહુ થતું હોય. હવે કોલસાનું દહન થાય એટલે કોલસાની અંદર કાર્બન, આર્સેનિક, બીજી અન્ય ઝેરી અશુદ્ધિઓ હોય. હવે આવા બધા કોલસાના દહનથી ઉત્પન્ન થયેલા ઝેરી વાયુઓ ઉપરાંત કાર્બન હોય, ધૂળ હોય, આવી બધી અશુદ્ધિઓ હોય એ વાતાવરણમાં ફેલાય તો પર્યાવરણનું પ્રદૂષણ વધે અને જેના કારણે આજે કોલસામાં રહેલ જે કાર્બનની રજકણો છે અને અન્ય અશુદ્ધિઓ છે એને દૂર કરવા માટે, પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવા માટે આ કોટરેલ, ધુમાડા, અવક્ષેપક જેનો ઉપયોગ થાય, જેને સાદી ભાષામાં ચીમની કહેવાય. ઈંટો પકાવવાની ભઠ્ઠીઓ હોય ને ત્યાં ચીમનીઓ હોય આવી. હવે એ જે ચીમની હોય એ ચીમની એ શું હોય? તો એક પ્રકારનું આવું સાધન હોય કે જેની અંદર ધુમાડો છે એ પસાર કરવામાં આવે. હવે ધારો કે અહીંયાથી તમે ધુમાડો પસાર કર્યો. આ જે ધુમાડો છે ને એ પણ એક પ્રકારનું કલીલ છે અને ધુમાડામાં રહેલી કાર્બનની રજકણો સામાન્ય રીતે ધનવીજ ભારિત કલીલ હોય છે. હવે એ ધુમાડાને તમે આ ચીમનીમાં પસાર કર્યો. આ ચીમનીની અંદર બે ધાતુની પ્લેટ લગાડેલી હોય છે જેમાં વીજ પ્રવાહ પસાર થતો હોય. હાઈ વોલ્ટેજવાળો વીજ પ્રવાહ, લગભગ 30,000 કરતાં પણ વધુ વોલ્ટેજવાળો વીજ પ્રવાહ પસાર થતો હોય એવી ધાતુની બે પ્લેટો લગાડેલી હોય. ધુમાડો તમે પસાર કર્યો. એ ધુમાડો કલીલ કણ છે જે વીજભારિત હોય એટલે એ ધુમાડો આજે ધાતુની પ્લેટો છે જેના ઉપર વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે એ ધાતુની પ્લેટો ઉપર ધુમાડામાં રહેલી કાર્બનની જે રજકણો છે એ છૂટી પડે અને એ ધુમાડો કે જે અહીંયા આગળ કલીલમય છે, ધુમાડો એ દ્વિજભારિત કણ છે અને એ ધુમાડો જે ઋણવીજભારિત છે એ આ પ્લેટો ઉપર જમા થાય અને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ બને. એટલે કે અહીંયા મેસ સ્વરૂપે જમા થાય ને મેસ પછી તળિયાના તળિયે ઠરી જાય. ધુમાડામાંથી કાર્બનની રજકણો મેસ સ્વરૂપે આ પ્લેટો ઉપર જમા થયો. ધુમાડો છે એ ધુમાડામાંથી કાર્બનની રજકણો શુદ્ધ થઈ અને શુદ્ધ હવા અને અન્ય વાયુઓ પછી વાતાવરણમાં મુક્ત થઈ શકે. તો આ પ્રકારનું આ સાધન એને કોટરેલ, ધુમાડા, અવક્ષેપક તરીકે ઓળખી શકાય. તો જુઓ કે ધુમાડો એ શું છે? તો ધુમાડો એ હવામાં કાર્બન, આર્સેનિક સંયોજનો, ધૂળ વગેરે ધરાવતું કલીલમય દ્રાવણ છે. આ ધુમાડો ચીમનીમાંથી બહાર આવે તે પહેલાં તેને એક ચેમ્બર કે જેમાં ધુમાડા કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતી ધાતુની પ્લેટો હોય પહેલાં ચેમ્બરમાંથી ધુમાડો પસાર થાય. એટલે ચીમનીમાંથી બહાર આવે એના પહેલાં એ ધુમાડો આ ચેમ્બરમાંથી પસાર થાય. એમાં ધાતુની આ પ્લેટો છે. ધુમાડા કરતાં પ્લેટોનો વીજભાર વિરુદ્ધ હોય. એ ધાતુની પ્લેટોના સંપર્કમાં આવે ત્યારે વીજભાર શું કરે? ગુમાવે. અને કોઈ પણ કલીલ પોતાનો વીજભાર ગુમાવે તો એનું શું થાય? સ્કંદન, અવક્ષેપન થાય અને એ અવક્ષેપિત કણો એટલે મેસ પછી તળિયે પડે ને ચેમ્બરના તળિયા ઉપર ઠરીને મેસ જમા થતી જાય. આ અવક્ષેપકને કોટરેલ અવક્ષેપક તરીકે પણ ઓળખી શકાય. એટલે આ રીતે કલીલના ઉપયોગોમાં એક ઉપયોગ આ થયો. ત્યાર પછીનો બીજો ઉપયોગ કે કલીલની મદદથી પાણી છે પીવાના પાણીનું શુદ્ધિકરણ પણ થાય. ખબર છે કે કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવતું પાણી ઘણીવાર નિલંબિત એટલે તરતી અશુદ્ધિઓ ધરાવતું હોય છે.
આવા પાણીમાં જો ફટકડી ઉમેરવામાં આવે તો એ ફટકડી નિલંબિત અશુદ્ધિઓ જે હોય, જે પાણીમાં ઓગળેલી હોય, તરતી હોય, એને અવક્ષેપિત કરે. અને જો પાણીમાં તમે ફટકડી નાખશો એટલે અમુક સમય પછી જે કચરો હશે, અશુદ્ધિ હશે, એ તળિયે થરી જશે, એટલે કે અવક્ષેપિત થઈ જાય અને ઉપરનું પાણી ગાળીને પછી પીવા લાયક શુદ્ધ મેળવી શકાય. એટલે પીવાના પાણીના શુદ્ધિકરણમાં પણ કલીલનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી ઔષધિઓ, એવામાં MCQ સારા છે. ઔષધિઓ એટલે દવાઓ. સામાન્ય રીતે દવાઓ બે પ્રકારની હોય, આયુર્વેદિક અને બીજી આપણે આજે લઈએ છીએ એ ટેબ્લેટ સિરપવાળી કેમિકલ ઔષધિઓ. હવે ઔષધિઓ ગમે તે હોય પણ ટેબ્લેટ કરતાં સિરપ હોય ને, સિરપ, એ સિરપ જે છે એને કલીલ કહેવાય. તો મોટાભાગની ઔષધિઓ જે સિરપ સ્વરૂપે હોય કલીલ મલ હોય. ઉદાહરણ આપ્યા છે કે ઉદાહરણ તરીકે આર્ગીરોલ, કે જે સિલ્વર સોલ છે, તો સિલ્વરના સોલને આર્ગીરોલ કહેવાય, અથવા આર્જી પણ શબ્દ વપરાય છે, આર્જીરોલ અથવા આર્ગીરોલ. એનો ઉપયોગ શામાં થાય તો કે આંખના મલમ તરીકે, આંખના લોશન તરીકે, તો આંખની અંદર મલમ તરીકે આર્ગીરોલ એનો ઉપયોગ થાય. યાદ રાખો જે સિલ્વર સોલ છે એવી રીતે કલીલમય એન્ટીમની, જેનો ઉપયોગ કાલા ઝારની સારવારમાં થાય છે. કાલા ઝાર એટલે કાળો તાવ કહેવાય છે, ખબર નહીં કાળો કેવો, પણ એ એન્ટીમનીનો ઉપયોગ કાલા ઝાર એટલે કાળા તાવની સારવારમાં થતો હોય છે. પછી ગોલ્ડ સોલ, કલીલમય ગોલ્ડ સોલ એ અંતઃ સ્નાયુવી ઇન્જેક્શનમાં, તો આપણા જે સ્નાયુ હોય, મસલ્સ હોય, એ ખેંચાઈ જાય, તો એના માટે જે ઇન્જેક્શન આપવામાં આવે એમાં ગોલ્ડ સોલ એનો ઉપયોગ થાય. મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ પણ પાયસ છે. શાના માટે? તો ખબર છે, ભણી ગયા આપણે કે એસિડિટી હોય, એસિડિટી એટલે હોજરીમાં શું થાય, ગરબડ થાય, એમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા વપરાય. તો આ બધા પણ શું છે, કલીલમય દ્રાવણો જેમનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે. આમ કલીલમય ઔષધો વધારે અસરકારક હોય છે, કારણ કે ઘન કરતાં જે સિરપ હોય ને એની વિશાળ સપાટીનું ક્ષેત્રફળ હોય, સપાટીનું ક્ષેત્રફળ વધે, ક્ષેત્ર વધે એટલે સહેલાઈથી ખોરાકનું પરિપાચન, ઔષધોનું પાચન થઈ શકે, ક્રિયા ઝડપી બને. ત્યાર પછી કલીલનો ઉપયોગ ચર્મશોધનમાં, ચર્મશોધન એને ટેનિંગ પણ કહેવાય. હવે પ્રાણી જ ચામડી છે, ચર્મ એટલે ચામડી, જે સ્વભાવે કલીલ છે, એ ચામડી કેવી છે, ધનવી જ ભારિત કલીલ કણો ધરાવે છે. હવે કલીલ, આ જે ચામડી છે એ પ્રાણી જ ચામડું, ધનવી જ ભારિત કલીલ, એને ટેનિક એસિડમાં ડૂબાડો. ટેનિક એસિડ જેનું નામ છે ટેનિન, તો એ ચામડાને ટેનિનમાં ડૂબાડો. એ ટેનિનમાં ડૂબાડશો કે જેમાં ઋણ કલીલ છે, ચામડું ધન છે, એટલે પારસ્પરિક શું થાય, સ્કંદન, અવક્ષેપન થાય, અને પારસ્પરિક કંદન થવાના લીધે ચામડું કઠણ બને. કેમ કે ચામડું તો કેવું હોય, નરમ, તો ચામડાને નરમમાંથી કઠણ બનાવવા માટે એને ટેનિનમાં ડૂબાડવામાં આવે છે. ટેનિનમાં પણ ડૂબાડી શકાય, અથવા તો ટેનિનના બદલે ક્રોમિયમ એના ક્ષારમાં પણ તેને ડૂબાડી શકાય, જેનાથી ચામડું કઠણ બને. અને ચામડાને કઠણ બનાવવાની આ પદ્ધતિ એને ચર્મ શોધન તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી સાબુ અને પ્રક્ષાલકોની સ્વચ્છીકરણ ક્રિયા. આગળ ભણી ગયા મિસેલની ક્રિયાવિધિ, કે ચામડી ઉપરથી કઈ રીતે મેલ દૂર થાય, તો એ તમારે સાબુની સ્વચ્છીકરણ ક્રિયા થઈ. ત્યાર પછી ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મ. હવે અત્યાર તો આપણે મોબાઈલોમાં ફોટા પાડીએ, પણ પહેલાં જે કેમેરાના રોલ આવતા હતા, એ કેમેરાના રોલમાં આપણે જે ફોટા પડાવીએ છીએ, તો કેમેરાના રોલ હોય ને, એ રોલ એ શું હોય, કાં તો કાચની પાતળી પ્લેટ હોય, અથવા સેલ્યુલોઝ યુક્ત પ્લાસ્ટિક, જેને કહેવાય સેલ્યુલોઇડ પ્લેટ. હવે એ જે સેલ્યુલોઇડ પ્લેટ હોય કે કાચની પ્લેટ હોય, એના ઉપર જિલેટીન, એમાં બનાવેલ પ્રકાશ સંવેદનશીલ AGBR સિલ્વર બ્રોમાઇડ એનું પાયસ હોય, એનું આવરણ ચડાવી દીધું હોય, અને એ આવરણ ચડાવવાથી ફોટોગ્રાફિક ફિલ્મ અથવા પ્લેટ તૈયાર થઈ જાય. ટૂંકમાં કાચની પ્લેટ કે સેલ્યુલોઇડ શીટ, એના ઉપર
જિલેટિન અને એજીબીઆરનું જે મિશ્રણ હોય, એજીબીઆર એ પ્રકાશ પ્રત્યે અતિ સંવેદનશીલ છે, એટલા માટે જેવી ફ્લેશ પાડો કેમેરાની તરત જ આપણો ફોટો પડી જાય. એટલે કે એ પ્લેટો ઉપર જિલેટિનમાં બનાવેલ મિશ્ર કરેલ એજીબીઆર હોય, આ બેનું મિશ્રણ હોય, એ મિશ્રણ આ પ્લેટ ઉપર લેયર તરીકે લગાવી દો, એટલે કેમેરાનો રોલ એટલે ફોટોગ્રાફિક પ્લેટ અથવા ફિલ્મ એ તૈયાર થઈ જાય. પછી રબર ઉદ્યોગ. હવે રબર ઉદ્યોગ તો ક્ષીર એટલે આપણે ભણ્યા રબર લેટેક્સ. એ રબર લેટેક્સ એ રબરનું ઋણવીજ ભારિત કણ ધરાવતું કલિલમય દ્રાવણ છે. તો રબર એ ઋણવીજ ભારિત કલિલ છે, પેલું ચામડું એ ધનવીજ ભારિત, રબર એ ઋણવીજ ભારિત. અને આ રબર લેટેક્સ એનું પણ સ્કંદન કરી શકાય, અને એ ઋણ હોવાથી ધનવીજ ભાર વડે એનું સ્કંદન કરીને તમે અહીંયા ઘટ્ટ રબર મેળવી શકો. અને એ ઘટ્ટ રબર જે બન્યું, કઠણ રબર, એનો ઉપયોગ વાસણના હેન્ડલ અને રબરના મોજા એની બનાવટમાં કરી શકાય છે. એ ઉપરાંત કલિલનો ઉપયોગ ઔદ્યોગિક નિપજોમાં પણ થઈ શકે. રંગ, સાઈ, સંશ્લેષિત પ્લાસ્ટિક એટલે કૃત્રિમ પ્લાસ્ટિક, રબર, ગ્રેફાઇટ ઊંજણ જેને લુબ્રિકન્ટ કહેવાય, સિમેન્ટ વગેરે પણ કલિલમય દ્રાવણો તરીકે ઓળખી શકાય. તો આપણી બુક પ્રમાણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ રહ્યું છે, પણ સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે. બાકીના સ્વાધ્યાયના પ્રશ્નો તો આપણે આવી ગયા છે, પણ સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે કે કલિલ એ પદાર્થ નથી પરંતુ પદાર્થની અવસ્થા છે. આ વિધાનની આલોચના કરો કે કલિલ એ કોઈ પદાર્થ નથી પણ પદાર્થની એક અવસ્થા છે. તો આપણને ખબર છે કે કલિલમય દ્રાવણ એમાં શું હોય, વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ. કલાને માધ્યમ બે ભેગા કરો એટલે વિષમાંગ જે પ્રણાલી બને એને કલિલમય દ્રાવણ કહેવાય, જેના કણોનું કદ 1 થી 1000 નેનોમીટર વચ્ચે હોય છે. હવે આ જે કલિલમય કણો છે એનાથી જે કદમાં નાના કણો છે કે જેમનો વ્યાસ 1 નેનોમીટરથી ઓછો એને સાચું દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હવે ઉદાહરણ લઈએ કે કલિલ એ પદાર્થ નથી પણ એની અવસ્થા છે કેમ. તો કે NaCl ને તમે પાણીમાં ઓગાળો, મીઠું પાણીમાં નાખો એટલે શું બને, સાચું દ્રાવણ. પણ એ જ મીઠું પાણીના બદલે તમે બેન્ઝીન, બિનજલીય પાણી વગરનું દ્રાવણ, એ બેન્ઝીનમાં ઓગાળો, તો બેન્ઝીનમાં ઓગાળતા શું મળે, એનું કલિલ દ્રાવણ મળે. એટલે કે મીઠું પાણીમાં ઓગાળ્યું, ધન અને ઋણ આ એનો છૂટા પડ્યા, Na+Cl- I ની અવસ્થામાં સાચું દ્રાવણ, પણ એ જ મીઠું બેન્ઝીનમાં ઓગાળો તો કલિલમય અવસ્થામાં પ્રાપ્ત થયું. તો આ રીતે અહીંયા દ્રાવક માધ્યમ બદલાય એટલે એની સ્થિતિ બદલાઈ જાય. આવી જ રીતે સાબુ હોય, એને તમે આલ્કોહોલ, સાબુને દારૂમાં નાખો, આલ્કોહોલમાં તો ઓગળી જાય, સાચું દ્રાવણ બને. દારૂમાં ભલભલા ઓગળી જાય એટલે આલ્કોહોલમાં સાચું દ્રાવણ બને, પણ એ સાબુ પાણીમાં તમે નાખશો તો શું બને, ફોમ ફીણ, જે કલિલમય દ્રાવણ બનાવે. આના ઉપરથી શું કહેવાય કે માધ્યમ બદલાય એટલે એનું સ્વરૂપ બદલાઈ જાય. એકમાં સાચું દ્રાવણ તો બીજામાં કલિલમય દ્રાવણ. એટલે કે કલિલ એ કોઈ ચોક્કસ પદાર્થ નથી પરંતુ એક જ પદાર્થનું જુદા જુદા માધ્યમમાં શું છે, જુદું જુદું સ્વરૂપ છે. કે જુદું જુદું માધ્યમ હોય તો એનું સ્વરૂપ એ જુદું જુદું ગણી શકાય. તો આની સાથે આખું ચેપ્ટર આપણું 5મું છે એ પૂર્ણ થયું. ઓકે, એટલે હવે આપણે એની એક્ઝામ રહેશે. તો પાર્ટ 2ની એક્ઝામ આપણે લઈશું, પહેલાં MCQની, પછી થિયરીની. MCQ મોકલી દઈશું કાલે, એટલે મંડે મોર્નિંગમાં આપણે રાખી દઈશું એક્ઝામ એની. ઓકે, તમને ટાઈમ સેટ થતો હશે એ પ્રમાણે સેટ કરીશું કંઈક, અને પછી આપણે નવું ચેપ્ટર હવે સ્ટાર્ટ કરીએ. હવે નવા ચેપ્ટરોમાં આગળના પહેલું બીજું એમાંથી ગમે તે સ્ટાર્ટ કરી દઈશું, એટલે આગલા ચેપ્ટરો હવે આપણે પહેલાં ચલાવીએ છીએ. ઓકે.